તો નોકરી થી કાઢી મૂકો એને. વાહ, દેખાય મને એ નજારા. સો હેલો, નમસ્તે, સસ્ત્રીયકાલ, કેમ છો? ગડો હાલા કે સગાય, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. અને મોર્નિંગ આપણી થઈ છે અમદાવાદની અંદર. વરસાદ અત્યારે બંધ છે. ગઈકાલે રાત્રે જે પડ્યો કે જેની કોઈ હદ નહીં, એના લીધે અમે ગઈકાલે રાત્રે સુરત જવાના હતા એ ના જઈ શક્યા. અને હા, ફાઇનલી અમે લોકો હવે અત્યારે સુરત જવા માટે નીકળીએ છીએ. બધા લોકો આવે છે, એમની રાહ જોઉં છું. હું થઈ ગયો છું લેટ, જો કે હકીકતમાં મારે થોડું વહેલું ઉઠવાનું હતું, વહેલું ઉઠીને જવાનું હતું, પણ થઈ ગયું છે એકચ્યુઅલીમાં અત્યારે લેટ. સો હાલ એક મિનિટ ભાઈ, બધું તો ઓલરેડી છે, એટલે આ બધું તો ખાલી કરવું પડશે પહેલાં, બાકી બધું બગડશે. સો પહેલાં બધું સરખું કરવામાં આવશે અને પછી અહીંયાથી અમે લોકો નીકળીશું. સો બતાવીએ છીએ શાના માટે જઈએ છીએ. તો તમને લોકોને ઓલરેડી ખ્યાલ છે કે અમે લોકો જઈ રહ્યા છીએ સોંગના શૂટિંગ માટે, બરાબર છે? અને પોતાનું જ સોંગ, પોતાની ચેનલ માટેનું જ સોંગ. 99.99% મોર્નિંગ વિથ કેપીમાં જ આવશે, જો ઉનકી બાતે ચેનલમાં પ્રોબ્લેમ હતી ના જાય તો બહાર મૂકી દેને. હા, બરાબર છે. સો એ બધું લઈ જવાનું છે ભાઈ. સો જોઈએ છીએ, બન્યા રહેજો વ્લોગની અંદર. 4 દિવસ બહુ મજા આવવાની છે. 4 દિવસ હું જઉં છું સુરત ફાઇનલી. ઓકે, લેટ્સ ગો. સો ફાઇનલી અમારું મિશન ચાલુ થઈ ગયું છે અને હવે ધીમે ધીમે અહીંયા ગાડી ભરાઈ રહી છે, બરાબર. હજુ પણ બીજા સદસ્યો આવવાના છે, જાકી ટીમ જવાની છે અહીંયાથી, બરાબર છે. પણ પહેલી પીવી પડશે ચા. આપણે જોઈએ છીએ ચા. વરસાદ રોકાઈ ગયો છે અને વરસાદનું વાતાવરણ ખુલી પણ ગયું છે અહીંયા. મે બી સુરતમાં ખુલી ગયું હોય, બરાબર છે. તો આપણા માટે સારી રીતે શૂટ પતે એવી તમે લોકોને, તમારા લોકોને પ્રાર્થના કરવી પડશે, બરાબર. 2 દિવસ કોઈ જાતનો વરસાદ ના આવે તો અમારું શૂટ વ્યવસ્થિત પૂરું થશે. જોઈએ છીએ આગળ કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, કેમ કે શૂટિંગ છે. વગર મુશ્કેલીએ શૂટિંગ આજ સુધી ક્યારેય પત્યું નથી અને ક્યારેય પતે નહીં. એટલે જોઈએ, લેટ્સ ગો. આજે જઈએ છીએ રેકોર્ડિંગ માટે, પછી બતાવીશું તમને આગળ આગળ કે શું શું થાય છે. આપણી બટાલિયનમાં જોડાયા છે, એટલે આપણી બટાલિયન બીજી અડધી આવે છે હજુ. અમદાવાદથી જે બટાલિયન સુધી આપણે લઈને જવાની છે ને, એકચ્યુઅલી એ બધી આવે છે. પણ એને આ બટાલિયને બહુ વાર કરાવી દીધી આમ સામે વાળા સૈન્ય. પેલું એ કરી નાખે તો આપણે જવું ક્યાં? માર ખાઈ લેવો પડે. હાવ આવું ના હોય પણ, એ હાવ આવું ના હોય, શરમ કરી જાઓ બે. કરવા ઉભો રહી ગયો ના વાસ્ટેક વાળા ભાઈ. હાવ આવી શરમ ના હોય ભાઈ, એવું નહીં. જો હમણાં ના હું કઢાઈ ના આ ફાસ્ટેક, પણ તમને એટલી ખબર ના પડે કે અહીંયા હોય છે ફાસ્ટેક. એમ હે કલ્પા, 1.5 કલાક કર્યો છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સીધો બાથરૂમ માંથી આવ્યો ચલો ભાઈ, ચલો આ ફાઇનલી આવી ગયા છે ને, હવે આપણે નીકળીએ અહીંથી, આગળ પ્રયાણ કરીએ. તો પહોંચાય ફટાફટ, જલ્દી જલ્દી, ચલો લેટ્સ ગો. આ બધું જોઈને, વેધર જોઈને તો ફીલિંગ એવી આવે છે ને મને. વિવેકભાઈ ને ક્યાં આવી ગયા? વિવેકભાઈ ભાઈ, એટલું ફોગ છે ને બાર કે જેની કોઈ હદ નહીં. મોસમ તો એસા લગ રહા હૈ દિલ ગાર્ડન ગાર્ડન હો રહા હૈ, બહોત મજા આ રહ્યા હૈ યહાં પે. ખૂબ ફોગી વેધર થઈ ગયું છે અને બસ કુદરતને સાથ આલવાનો છે અમને શૂટિંગ ની અંદર. બાકી બધું કયું તેલ લેવા, આજે જેટલો પડવો એટલો પડી લો ભાઈ. પરમ દિવસ થી બંધ થઈ જાજો તો અમારું શૂટિંગ થાય ને, તો અમે આ બધાને નવા સોંગ બતાવી શકીએ, એટલી પ્રાર્થના કુદરત ને. અને વરસાદ જપતો છે નહીં બિલકુલ, પાછળ પડી ગયો છે હાથ ધોઈને. તો આગળ એક્સપ્રેસ પર વરસાદ છે ફૂલ.
બધા થાકી ગયા છે, બધા ઓલમોસ્ટ ફાઈનલી સુરત પહોંચી ગયા છીએ. અને સુરત જઈને નાસ્તો કરશું એમ નક્કી કરેલું ને, તો આજે 3-5-6 કલાક થઈ ગયા અમારે પહોંચતા પહોંચતા, કેમ કે ટ્રાફિક અમને એટલું નડ્યું છે કે જેની કોઈ હદ નહીં. હવે અમે લોકો જઈશું, શાંતિથી નાસ્તો કરશું, પછી અમારા કામ આગળ વધારશું. ભાઈ પહેલી વાર અમે નાસ્તો એક વખત ઓલરેડી કરી લીધો છે, વિડીયો નહોતો ઉતાર્યો કેમ કે ભૂખ જ એવી લાગી હતી. સંકોડા વિડીયો બનાવે ભાઈ, ચાલુ કરો. કમણી છે, લોચો બોચો આવે છે, બીજી વખત મંગાવ્યો લોચો ને એવું. એકચ્યુઅલી અગર સુરતમાં આવો ને, આવ્યો તો વચ્ચે 2-3 વાર પણ ખાધું નહોતું કેમ કે મારું ઉપવાસ હતું. આજે સુરતમાં ઉતરીને પહેલો નાસ્તો ચાલુ કર્યો તો ભાઈ આ ખાવું પડશે. આવી ગયો છે આપણો લોચો. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અત્યારે સુરત, અને આપણું બીજું ઘર આવું કારમાં બરાબર. અને તમને બતાવું અહીંયા કોણ છે, એક કોણ કોણ છે અહીંયા બરાબર. હમણાં બતાવી દો, ચાલુ રાખો. એટલે ઊંઘવાનું નહીં બરાબર, ઊંઘવાનું નહીં એમ સુવાઈ જાય બરાબર. શું નહીં કરવાનું? સુવાનું રોજ નહીં, સુવાનું એમ. કેમ ભાઈ આ રૂમ માં છે બાડી? ક્યાં ગઈ? હું ખોળું ક્યાં ગઈ? હું ખોળું ક્યાં ગઈ? દરવાજો ખુલ્લો છે, નાટકો કરું છું. ઓહો, એક્ચ્યુઅલી મારા ઉપવાસ પૂરા થઈ ગયા છે, હું ગમે એ ખાઈ શકું પાછો. હવે સો મે કિશન કે લિયે લાઈવ હું થોડા ટૂટા ફૂટા હૈ ક્યોંકિ વો મેગ ખા દેલું છે એમ કે મેગડી વાલી કો પેક કરના નહીં આયા યાર, તો નોકરી થી કાઢી મૂકો એને. ના ચાલે ને એવું બધું, મેને નહીં રખા ભી, એ ખુલ ભી નહીં ગાને, તો પકડ તો ખાઈ ના આઈયે છે તું એટલે. હા મે ખા કે આઈ એક્ચ્યુઅલી માં ગાઈસ, મે ઇતને દિનો સે ઇતના પ્રોટીન વાલા સબ ખા રહી હું. હા ઓ બાપ રે બાપ, મેરે ડોલે વોલે બન ચુકે. તમારા દર્શન થઈ ગયા સરજી, કેમ છો ભાઈ? મજા ભાઈ મજા. બિગ પ્રોજેક્ટ કમિંગ સૂન ભાઈ, પણ કામરેજ માં અને ઉધના માતા નગરથી ખબર નથી પડતી. કામરેજ નું લોકેશન મોકલું ને પહોંચે ઉધના. એ બી કરી નાખ્યો એને. સો ઇન શોર્ટ ડીપી ભાઈ, સોંગ સ્ટાર્ટ થઈ રહ્યું છે, રેકોર્ડિંગ થવાનું. એ બધું જ આવા દયો. હા, આ કલ્પાની ઉન્નતિની રીલ આવે છે ને. હા, કલ્પાની ઉન્નતિની મને ઘડે કેમ થયું કે કેપી ને ઉન્નતિને બગડી ગયું. એક ઓલું ગીત જોયું તું મેં, ભરો મારા નું મોઢા રિએક્શન લેવું પડે અને કસો ફરક પડે એક સેકન્ડ નો. આજે જોયું, આજે જોયું. મારી વાત તમે સાંભળો, એક હોલીવુડ નું છે ને ગીત છે, એમાં બે આર્ટિસ્ટ બહુ લેજન્ડ એમ. એ બે લેજન્ડ આર્ટિસ્ટ, એક સોંગ છે મેં બહુ વર્ષો પહેલા જોયું હતું, કે એમાં હું ગાડીમાં ઉતરો ને એમ લાગે એટલો બધો પ્રેમ છે, પણ જો ફંક્શન પૂરું થાય રૂમમાં આવે ને આની બાજુ આની બાજુ તમને એવું લાગ્યું અમારું કદાચ એવું હોય કે કદાચ એમ લાગે કે ભાઈ કામમાં કોમ્પ્રોમાઇઝ ન થવું જોઈએ, સંબંધ અલગ વસ્તુ છે. બીજી બધી વાતો કરું છું. બિગ પ્રોજેક્ટ કમિંગ સૂન ઓન કિશન્સ ચેનલ. આઈ એમ ધી પ્રોડક્શન હેડ.
પૈસા માંગના મત આના મેરે પાસ. અચ્છા તમે પ્રોડક્શન હેડ માં છો? યસ. આપણે વરસાદ આવશે શું કરશો? શું કરશો બોલો હવે? જવાબ છે બધું કામ છે ને ઉધળું ડીપી ભાઈ આપ્યું છે, સો આપણે મસ્તી કરતા કરતા સોંગ કરવાનું છે ગાઈસ. ચલો ભાઈ વિવેકભાઈ રેડી છે અમારે પ્રોડક્શન હેડ નો ખર્ચ પાડતા કેટલી પણ કિસ્સાઓ આપણા અપાય છે. લેટ થઈ ગયો. હા થોડું. ગાયલ શાયર ઇન ધ હાઉસ. યો ગાયલ શાયર ઇન ધ હાઉસ. સની બ્રો ઇન ધ હાઉસ. અરે મૈયા મે વ્લોગ નતો લીધો ત્યારનો, અત્યારે લીધો છે. કેમ છો ભાઈ? બંધ કરે એમ અડધી કલાક છે ઉપર ઉપર. ગાયલ આવું નથી. આ મોટી હક ગાયલ આવું નથી. હું નથી હું આ જ હતી. આ જ હતી. સનીન પૂછ. સનીન પૂછ કોણ હતું? આ જ હતી. એ જ હતી ને? ગાયલ ધીમો હતો, હવે મોનેટાઇઝેશન થઈ ગયું હાથમાં નહીં. એમ નહીં વારો નહી આવે દેતા. ફોન કાઢી તૈયાર જ હોય. અને હવે બેન આવડી ગયું છે ફોન નીકળ કે રેડી રહેતા. લાવ ભાઈ બ્લોગ કાઢ લે ભાઈ. તું કાઢ લે. જો સુરત આયા હોય અને ગાયલ ના મોટા ની શાયરી ના સાંભળે ને વિવેકભાઈ 100% તો છે ને આ વ્લોગ નકામો. 100% સમજ્યા તમે? સાચી વાત. એટલે ગાયલ ના મોટા ની મને મનગમતી શાયરી છે પાછી. હા બહુ એવું. હા સૌથી પહેલી શાયરી, સૌથી પહેલી શાયરી ગાયલ ની જે ગમતી હતી ને હવે વિડીયો બનાવ્યો તો પહેલો. અચ્છા ગાયલ, ગાયલ પાછો તૂટેલા દિલ નો પોતે બ્લોગર બની ગયો છે. તૂટેલા દિલ ગાયલ કી મહેફિલ મેં આપકા સ્વાગત હૈ ગાઈસ. ચલિયે ઈશાદ ફરમાઓ કે કાલે અરીસો હતો ને તો બધા જોઈ જોઈ ને જતા હતા કે કાલ તો એક એવો અરીસો હતો કે જોવે ને એમ થાય કે અહીંયા જવું ને તો આપણું સારું થઈ જાય કે આપણું હાલવા મળશે. આપણી ગાડી પાટા ચડી જાય એવી આશા એર આવે ને હું ઘોડો માણક ભાઈ આવું ને તમારું સારું થાય મારા. એટલે કાલ નું અરીસો હતો ત્યારે બધા જોઈ જોઈ ને જતા હતા ને તૂટી ગયું છું ને તો એના લોકો બચી બચી જાય. શા વાત. Love you. ભાઈ રાતના વાગી ગયા છે બે. અમે લોકો આયા છીએ ઘાયલ ને ઉતારવા. ઉતારીને ભાઈ આપડે જવું પડશે હોટલે રેકોર્ડ થઈ ગયું છે. વિવેકભાઈ બહુ જ મસ્ત ગાયું છે. મચાયંગે બે દિવસ માં શૂટ છે. બધું ખતમ થઈને બહુ જલ્દી તમારે તમને આજ ચેનલ માં જોવા મળવાનું. ભારત માતા કી જય. જય શ્રી રામ. હર હર મહાદેવ.